નમસ્કાર મિત્રો, આજે આપણે લોકો એક વાર્તા ફરીથી સમજીશું. વાર્તાનું એક એક વાક્ય, એક એક શબ્દ આપણે ગુજરાતીમાં સમજીશું. વાર્તાનું નામ છે એડવાઇસ ઓફ ધી ગોટ. એડવાઇસ એટલે સલાહ અને ગોટ એટલે બકરી. તો વાર્તામાં આપણે જોઈશું કે એક બકરી છે જેની સલાહ માનવામાં આવે છે અને શું હાલત થાય છે એ વાર્તા આપણે ઇંગ્લિશમાં સમજીશું. ગુજરાતીમાં એક એક વાક્ય અને શબ્દનું ભાષાંતર કરી. તો સૌથી પહેલાં વાર્તાનું શીર્ષક આપ જોઈ શકો છો, ધ એડવાઇસ ઓફ ધી ગોટ. એડવાઇસ એટલે સલાહ અને ગોટ એટલે બકરી. આટલું તો આપણને ખબર પડી જ ગઈ હશે. હવે સૌથી પહેલાં સમજીએ વાક્યમાં, વાર્તામાં શું આપેલું છે. વન્સ એટલે કે એકવાર. વન્સ અ વિલેજર, વિલેજ એટલે ગામ, વિલેજર એટલે ગામનો વ્યક્તિ. હવે આ કર્તા છે વાક્યનો, ક્રિયા શું છે. ઓન, ઓન એટલે કોઈ વસ્તુ પર માલિકી હોવી, કંઈક ધરાવવું. તો વિલેજર જે છે, ગામડાનો જે વ્યક્તિ છે, ઓન એનો ભૂતકાળ છે ઓન. એટલે એ શું, એની જોડે શું હતું, એની માલિકી શાની હતી એ આપ જોઈ શકો છો. વિલેજર ઓન્ડ અ ડોન્કી. શું લખેલું છે, અ ડોન્કી એટલે એક, અ એટલે એક, અ ડોન્કી એન્ડ અ ગોટ. તો એકવાર ગામડામાં એક વ્યક્તિ છે, એની જોડે એની માલિકી શાની હતી, એક એની જોડે એક ગધેડો હતો અને એક બકરી હતી. આગળ જોઈએ નેક્સ્ટ શું છે. હી, હવે કરતા શું છે. હી, હી એટલે તે. તો જેની વાત આગળ ચાલે છે વિલેજર, એના માટે હી વાપર્યો છે. હી, હવે ક્રિયા શું છે. યુઝ એટલે વાપરવું. યુઝડ ભૂતકાળ છે, એ વાપરતો. હી યુઝડ શું વાપરતો, ધ ડોન્કી, એ ગધેડાને. ડોન્કી એટલે ગધેડો. યુઝ એટલે વાપરતો. શાના માટે, ટુ કેરી લોડ્સ. ટુ કેરી એટલે ઊંચું કરવું અને લોડ્સ, લોડ એટલે વજન. શાનું વજન છે, લોડ્સ ઓફ આર્ટિકલ્સ. આર્ટિકલ એટલે જે પણ ઘરને ઘર વખરીને લગતો જે સામાન છે, જે પણ વસ્તુઓ છે એને આપણે આર્ટિકલ કહી શકીએ. તો એ ગધેડાને વાપરતો સામાન ઊંચકવા માટે, જે સામાન છે એનું વજન ઊંચું કરવા માટે. ક્યાંથી, ફ્રોમ ધ વિલેજ. ક્યાંથી ક્યાં, ફ્રોમ ધ વિલેજ ટુ ધ સિટી. ફ્રોમ એટલે થી, ધ વિલેજ એટલે ગામ, ટુ ક્યાં સુધી, ધ સિટી એટલે ગામડાથી શહેર સુધી એ સામાન લઈ જવા માટે, ઊંચો કરવા માટે ગધેડાને વાપરતો. વેર, હવે સિટી, જ્યાં એ શહેરે લઈ જતો, જ્યાં એ શું કરતો. હી વુડ, વુડ એટલે ત્યાં એ વસ્તુ કરતો, એ ક્રિયા કરતો. શું કરતો, હી વુડ રોમ. હવે રોમના બહુ બધા અર્થ થાય છે. રોમનો મતલબ થાય છે ભટકવું, રખડવું, કોઈ વસ્તુ માટે ફરવું. તો આપણે ફરવું એ અર્થ અહીંયા લઈશું. ત્યાં શું કરતો, રોમ અરાઉન્ડ. રોમ અરાઉન્ડ એટલે આજુબાજુ, ત્યાં શહેરમાં, આખા શહેરમાં ફરતો. ધ હોલ ડે, હોલ એટલે આખો અને ડે એટલે દિવસ. આખો દિવસ એ ત્યાં ફરતો અને શું કરતો, ફરતા ફરતા. સેલિંગ હિઝ આર્ટિકલ્સ, સેલ એટલે વેચવું, હિઝ એટલે એના. તો એનો જે સામાન છે, એની જે વસ્તુઓ છે, એ જે વસ્તુઓ છે એને વેચતા વેચતા એ ફરતો. તો આ પહેલો ફકરો છે, ઠીક છે. નેક્સ્ટ આગળ જોઈએ. હવે સમટાઈમ્સ, સમટાઈમ એટલે કેટલીક વાર. હી કુડ, કુડ એટલે એ આપી શકતો, એ વસ્તુ કરતો અથવા કરી શકતો. હી એટલે કે તે શું કરતો. લેન્ડ, લેન્ડ એલ ઈ એન ડી, એક શબ્દ છે એલ એ એન ડી. આ લેન્ડનો મતલબ થાય છે જમીન. જ્યારે એલ ઈ એન ડી તમે લખો એનો મતલબ થાય છે કોઈકને ઉધાર આપવું. સમટાઈમ હી કુડ લેન્ડ, એ અમુક વાર શું કરી શકતો, એનું કંઈક ઉધાર આપી શકતો. હી કુડ લેન્ડ. હવે શું, હી કુડ લેન્ડ મની નથી, હી કુડ લેન્ડ હિઝ ડોન્કી, એનો ઘરેડો છે એ લોકોને ઉધાર આપી શકતો. કોને આપી શકતો, ટુ અધર્સ, બીજા લોકોને આપી શકતો. ઓન હાયર, ઓન હાયર એટલે ભાડેથી. જે રિક્ષા ભાડેથી પડતી હોય ને એમાં લખ્યું હોય છે મીટર ઉપર ઓન હાયર. ઓન હાયર એટલે ભાડે. ક્યારે, વેન એટલે કે જ્યારે, કે ધે એટલે કે એ લોકો. નીડ એટલે જરૂરિયાત હોવી, નીડેડ ભૂતકાળ છે. ઇટ, ઇટ એટલે અહીંયા ઇટ ગધેડા માટે વપરાયો છે શબ્દ. તો આનો અર્થ શું છે, સમટાઈમ્સ કેટલીક વાર.
ही કુડ લેન્ડ હિઝ ડોન્કી એનો ગધેડો છે ઉધાર આપી શકતો ટુ અધર્સ બીજા લોકોને ઓન હાયર હાયર એટલે ભાડેથી વેન જ્યારે એ લોકોને જોઈએ વેન ધે નીડેડ ઇટ આ રીતે આપતો નેક્સ્ટ હવે જુઓ એઝ ધ ડોન્કી એઝના બહુ બધા મતલબ અહીંયા નીકળતા હોય છે ઇંગ્લિશમાં શબ્દ પ્રમાણે પણ અહીંયા કારણ તરીકે આપ્યું છે એઝ હવે વાક્ય એવું છે કારણ કે ગધેડો આટલું બધું કામ કરતો એઝ ધ ડોન્કી કારણ કે આ ડોન્કી જે છે આ ગધેડો જે છે વર્ક એટલે કામ કરવું ભૂતકાળ છે વર્કડ હાર્ડ એટલે ખૂબ જ હાર્ડ એટલે વધારે ખૂબ જ મહેનત હાર્ડ એટલે ખૂબ જ મહેનત કરતો ખૂબ જ કામ કરતો સખત પરિશ્રમ કરતો એઝ ધ ડોન્કી વર્કડ હાર્ડ એ ખૂબ જ સખત ગધેડો જે પરિશ્રમ કરતો ધ હોલ ડે હોલ એટલે આખો ડે એટલે દિવસ કારણ કે ગધેડો આખો દિવસ સખત પરિશ્રમ કરતો ધ વિલેજર એ જે ગામડાનો વ્યક્તિ છે યુઝડ શું કરતું યુઝડ ટુ હવે આ શબ્દ યુઝડ ટુ એટલે એને આદત હતી એ અવારનવારે વસ્તુ કરતો તો વિલેજર શું કરતો વિલેજર યુઝડ ટુ જે ગામડાનો વ્યક્તિ છે એ શું કરતો યુઝ ટુ ફીડ ધ ડોન્કી યુઝડ ટુ ફીડ એટલે કાયમ શું કરતો ફીડ એટલે ખવડાવવું ધ ડોન્કી એ ગધેડાને કાયમ શું કરતો મોર ફૂડ વધારે ખવડાવતો ધ વિલેજર યુઝ ટુ ફીડ ધ ડોન્કી મોર ફૂડ એ કાયમ ગધેડાને હંમેશા વધારે જમવાનું આપતો કોના કરતા ધેન હી ગેવ ટુ ધ ગોટ એ ગોટ એટલે બકરાને જે આપતો એના કરતાં વધારે કાયમ ગધેડાને ખવડાવતો કારણ કે એઝ ધ ડોન્કી વર્કડ હાર્ડ કારણ કે ખૂબ જ વધારે એ ગધેડો કામ મહેનત કરતો અને આગળ વધારીએ છીએ જો વાક્ય આપ જોઈ શકો છો ધ ગોટ ગોટ એટલે વાક્યનો કરતા કોણ છે ધ ગોટ એટલે કે બકરી ફેલ્ટ ફીલ એટલે કંઈક અનુભવ કરવો એનો ભૂતકાળ છે ફેલ્ટ ધ ગોટ ફેલ્ટ કયો શબ્દ છે આગળ જેલસ જેલસ એટલે કોઈ વસ્તુની ઈર્ષા થવી જેલસ એટલે કોઈ વસ્તુની ઈર્ષા થવી ધ ગોટ ફેલ્ટ જેલસ ઓફ શાની ઈર્ષા થઈ ધ ગોટ ફેલ્ટ જેલસ ઓફ બકરીને ઈર્ષા થઈ છે ધ ઓફ ધ ડોન્કી ગધેડાની ઈર્ષા થઈ કારણ કે એને વધારે ખાવાનું મળે છે એને સારી રીતે કદાચ રાખતા હશે સો હવે એને શું કર્યું હી કોણ છે આગળના વાક્યમાં વાક્યનો કરતા બકરી છે હી એડવાઇઝ એટલે કોઈકને સલાહ આપવી હી એડવાઇઝડ ધ ડોન્કી એને ગધેડાને સલાહ આપી શું સલાહ આપી યુ વર્ક હવે વાક્ય વર્તમાનકાળમાં છે યુ વર્ક યુ એટલે તું વર્ક એટલે કામ કરે છે ઓલ ડે લોંગ તું આખો દિવસ ઓલ ડે લોંગ આખો દિવસ તું કામ કરે છે એન્ડ અને હાર્ડલી એટલે ભાગ્યે જ ગેટ એટલે કે તને મળે છે હાર્ડલી ગેટ એની રેસ્ટ એની એટલે થોડોક પણ એની એટલે કંઈ પણ અને રેસ્ટ એટલે આરામ યુ વર્ક ઓલ ડે લોંગ તું આખો દિવસ કામ કરે છે અને તને ભાગ્યે જ થોડોક પણ આરામ કરવા મળતો હોય છે તો તારે શું કરવું જોઈએ યુ મસ્ટ એક્ટ એટલે તારે મસ્ટ એટલે કરવું જ જોઈએ યુ મસ્ટ એક્ટ એક્ટ એટલે કોઈ વસ્તુની એક્ટિંગ કરવી કોઈ વસ્તુનો ઢોળ કરવો ઠીક છે ને કોઈ વસ્તુનો દેખાવ કરવો યુ મસ્ટ એક્ટ ધેટ તારે શું દેખાવ કરવો જોઈએ ધેટ એટલે કે બે વાક્યને જોડવા માટે વપરાય છે યુ મસ્ટ એક્ટ તારે એવો દેખાવ કરવો જોઈએ કે યુ આર ઇલ યુ એટલે કે તું આર એટલે છે અને ઇલ એટલે બીમાર યુ આર ઇલ તું બીમાર છે એન્ડ ફોલ એટલે પડવું અને ડાઉન એટલે નીચે ફોલ ડાઉન અનકોન્શિયસ હવે કોન્શિયસ શબ્દ છે કોન્શિયસ એનો મતલબ થાય છે હોશ અને અનકોન્શિયસ એટલે બેહોશ બેભાન સો તારે શું કરવું જોઈએ યુ મસ્ટ એક્ટ તારે એવો દેખાવ કરવો જોઈએ કે યુ આર ઇલ તું બીમાર છે એન્ડ ફોલ ડાઉન
અનકોન્શિયસ અને તારે બેભાન થઈને નીચે પડી જવું જોઈએ. ધીસ વે, આ રીતે, ધીસ વે યુ વિલ ગેટ, યુ વિલ એટલે તને શું મળશે, યુ વિલ ગેટ તને મળશે રેસ્ટ એટલે આરામ, યુ વિલ ગેટ રેસ્ટ તને આરામ મળશે. ફોર અ, ફોર એટલે માટે, અ ફ્યુ એટલે થોડાક, ડેઝ એટલે દિવસો. તો આ રીતે તને થોડાક દિવસો માટે આરામ કરવા મળશે. નેક્સ્ટ વાક્યનો કર્તા કોણ છે? ધ ડોન્કી એટલે ગધેડો. એગ્રી, એગ્રી એટલે કોઈની જોડે સહેમત થવું, એનું ભૂતકાળ છે એગ્રીડ. ધ ડોન્કી અગ્રીડ ટુ, અગ્રીડ ટુ શાની સાથે સહેમત થયો, ગધેડો સહેમત થયો ટુ ધીસ એટલે ઉપર જે કહ્યું એની જોડે, ધીસ એટલે આ, તો ગધેડો આની જોડે સહેમત થયો. એન્ડ અને, એક્ટેડ અને એને દેખાવ કર્યો, શાનો, એક્ટેડ એઝ ઇફ, એઝ ઇફ એટલે જાણે કે, એઝ ઇફ, એઝ ઇફ હી વોઝ ઇલ, હી એટલે તે, વોઝ એટલે હતો અને ઇલ એટલે બીમાર. તો ગધેડો સહેમત થયો અને એવી એક્ટિંગ કરી કે જાણે કે બીમાર હતો. ધ વિલેજર કરતા કોણ છે? ધ વિલેજર એટલે ગામડાનો જે વ્યક્તિ છે એ કોલ્ડ, કોલ એટલે કોઈને બોલાવવો, કોલ્ડ એટલે બોલાવ્યો, ભૂતકાળ છે. ધ વિલેજર કોલ્ડ ધી ડોક્ટર, તો એ ગામડાનો જે વ્યક્તિ છે એને ડોક્ટરને બોલાવ્યો, એને ડોક્ટરને બોલાવ્યો. નેક્સ્ટ આગળ શું છે? હવે ડોક્ટર કરતા કોણ છે? ધ ડોક્ટર સેડ, સે એટલે કહેવું, એનો ભૂતકાળ છે સેડ. ધ ડોક્ટર સેડ, ડોક્ટરે શું કહ્યું? યોર ડોન્કી, યોર એટલે તારો ગધેડો, યોર ડોન્કી હેઝ, હેઝ એટલે હવે એને બીમારી છે. યોર ડોન્કી હેઝ એટલે તારા ગધેડાને સ્ટ્રેન્જ ઇલનેસ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર અને ઇલનેસ એટલે બીમારી. તો ડોક્ટરે કીધું કે તારા ગધેડાને છે ને એક વિચિત્ર બીમારી છે. ટુ ક્યોર હિમ, ક્યોર, ટુ ક્યોર ક્રિયાપદ છે, ટુ ક્યોર એટલે કોઈનો ઇલાજ કરવો. ટુ ક્યોર હિમ એનો ઇલાજ, હિમ એટલે ગધેડો, ગધેડાનો ઇલાજ કરવા માટે. યુ મસ્ટ, યુ એટલે એ જે ગામડાનો વ્યક્તિ છે એના માટે, યુ મસ્ટ તારે શું કરવું જોઈએ? ફીડ હિમ, ફીડ એટલે એને ખવડાવવું પડશે તારે, ફીડ હિમ એને તારે ખવડાવવું પડશે. શું? ધ સૂપ, એને સૂપ તારે ખવડાવવો પડશે અથવા પીવડાવવો પડશે, બંને કહી શકાય, ફીડ છે. યુ મસ્ટ ફીડ હિમ ધ સૂપ. સાનો સૂપ છે? મેડ ઓફ, શામાંથી બનાવેલો છે? મેડ ઓફ ગોટ્સ, ગોટ એટલે બકરીનું, ગોટ્સ લંગ્સ એટલે બકરું જે છે એના ફેફસા છે, એમાંથી બનાવેલો સૂપ તારે ગધેડાને પીવડાવવો પડશે. હવે નેક્સ્ટ આપ જોઈ શકો છો કે હવે એ ગામડાના વ્યક્તિએ શું કર્યું. ધ વિલેજર એટલે જે વ્યક્તિ છે ગામડાનો, એટ વન્સ, એટ વન્સ એટલે, એટ વન્સ એટલે એક જ ઝાટકે, કશું જ વિચાર્યા વગર. ધ વિલેજર એટ વન્સ એને શું કર્યું એક જ ઝાટકે? કિલ્ડ ધી ગોટ, કિલ એટલે મારી નાખવું, કોને? ધ ગોટ. તો એ વ્યક્તિ જે છે એ ગામડાના વ્યક્તિએ શું કર્યું? એક જ ઝાટકે એ જે બકરો છે એને મારી નાખ્યો. એન્ડ કુક્ડ સૂપ, અને સૂપ બનાવ્યો, સૂપ એટલે જેને આપણે રસો કહીએ છીએ, એને એ રસો, કુક એટલે રાંધવો, એનું ભૂતકાળ છે કુક્ડ, રાંધ્યો. આઉટ ઓફ, આઉટ ઓફ એટલે એમાંથી, શામાંથી? આઉટ ઓફ હિઝ લંગ્સ, એના ફેફસામાંથી, એનો ઉપયોગ કરીને એને સૂપ રાંધ્યો. ધેન પછી હી ફેડ, ફીડનું ભૂતકાળ છે ફેડ એટલે ખવડાવ્યું. ધેન એ વ્યક્તિએ શું કર્યું? હી ફેડ ધ સૂપ ટુ ધ ડોન્કી, અને પછી એને એ સૂપ જે છે એ ગધેડાને પીવડાવ્યો. તો પછી આનો વાર્તાનો જે સારાંશ છે એ શું નીકળે છે? ધ ગોટ હેડ ટ્રાઈડ, હેડ ટ્રાઈડ, હેવ અથવા હેઝ અથવા હેડ એની જોડે ત્રીજું રૂપ વપરાય છે, તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ધ ગોટ હેડ ટ્રાઈડ, બકરાએ શું પ્રયત્ન કરેલો? ટુ હાર્મ, હાર્મ એટલે કોઈકને ઈજા પહોંચાડવી, કોઈકને નુકસાન કરે, તો બકરાએ પ્રયત્ન કરેલો ટુ હાર્મ ધ ડોન્કી, ગધેડાને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન, નુકસાન કરવાનો પ્રયત્ન કરેલો. આઉટ ઓફ
જેલસી, આઉટ ઓફ જેલસી એટલે એ ઈર્ષાના કારણે, ઈર્ષાને વશ થઈને, આઉટ ઓફ જેલસી. બટ પરંતુ હી હેડ બીન કિલ્ડ, હી હેડ બીન કિલ્ડ, પરંતુ એને જ એ જ મારવામાં આવ્યો, એનું જ મરણ થયું, એને જ હત્યા થઈ એવું આ વાક્યમાં. હી હેડ બીન કિલ્ડ ફોર હિઝ એવિલ નેચર. ફોર હિઝ શાના કારણે, હિઝ એટલે એના, એવિલ એટલે દુષ્ટ, અને નેચર, નેચર એટલે સ્વભાવ, એટલે એના દુષ્ટ સ્વભાવને કારણે એને જ મારી નાખવામાં આવ્યો. તો વાર્તાનો સારાંશ એ છે કે કોઈની ઈર્ષા ના કરવી જોઈએ. જેટલું કામ તમે કરો છો એ પ્રમાણે તમને એનું વળતર જરૂરથી મળતું હોય છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે.